નમસ્કાર દોસ્તો, આજે આપણે જે દરિયામાં ફિશિંગ બોટો જાય છે અને દરિયામાં ફિશિંગ બોટો જાય છે અને એ ખાલી આવે છે ત્યારે ખૂબ જ આપણને દુઃખ થાય કે કારણ કે જ્યારથી કાંઠેથી જે બોટ જવાની હોય એ 8 દિવસ જતી હોય, 6 દિવસ જતી હોય અને ક્યારેક 15 દિવસ પર થઈ જાય, તો એ બોટો જ્યારે એમાં માલ ભરવામાં આવે, બરફ ભરવામાં આવે, માણસોને રાખવામાં આવે, ડીઝલનો ખર્ચો થાય, એ તમામ ખર્ચો લાખો રૂપિયાનો ખર્ચો હોય છે. એને પૂગી વળવા માટે એટલી પૂરતી મચ્છી પણ નથી મળતી. એ મચ્છી નથી મળતી એનું કારણ કે 12 રાજ્યની બોટો, જેવી રીતે મહારાષ્ટ્રની બોટો અહીંયા આવીને ફિશિંગ કરી જાય છે, જેમાં જે લગ્નોમાં જે જાદુગરોમાં ને જે લાઇટો વપરાય છે, મોટા શેડા મારે છે આકાશમાં, એવી લાઇટોનો ઉપયોગ કરીને દરિયામાં ઉપયોગ કરવામાં આવે એનો. અને મચ્છી છે એ પ્રકાશ ખૂબ જ હોવાના કારણે મચ્છી પ્રકાશ તરફ આવે છે અને પ્રકાશ તરફ આવે એટલે મચ્છીને તરત પકડી લેવામાં આવે છે જાળોથી. અને એ લોકોની જાળો પણ એવી હોય છે કે દરિયાની માટી જે હોય તળિયે એ માટીને પણ ખેંચી લે, અને નાનામાં નાની જે મચ્છી હોય છે, જે જન્મી હોય, ઈંડામાંથી નીકળી હોય, એ મચ્છીને પણ એ લોકો પકડી લે છે. એને ખૂટો કહેવામાં આવે. હવે એ ખૂટોમાં તમે જોવો તો કિંમતી જ મચ્છી હોય, એમાં ઝીંગા, ચમના, પાપલેટ, અનેક મચ્છી, VIP મચ્છી પણ એમાં હોય છે અને એ ખાતરમાં આવી જાય છે. અને જે 12 રાજ્યની બોટો અહીંયા આવી અને એ બોટો ભરચક ભરીને અહીંથી વહી જાય છે અને ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારના મોજ કરે, આવું થાય છે. એટલે આજે કોડીનાર અને ગીર સોમનાથ જિલ્લાના માછીમારો અને મુદ્વારકા ગામથી અને આસપાસના બંદરોમાંથી આજે 31 માછીમારો ભેગા થઈને આજે મામલતદાર કોર્ટે આવેદનપત્ર દેવાનું હોય તો ચાલો આપણે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ દ્વારા એ લોકોને મળીએ, શું તકલીફ છે, કેટલો ખર્ચો થાય છે જવામાં અને કેટલી ખોટ જાય છે. અને તમે મારી પાછળ જોઈ શકો છો કે જે બોટો લાંગરેલી છે એ લાખો રૂપિયાની બોટો હોય છે, થપ્પે થપ્પા બોટો લાંગરેલી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, તમામ રાજ્ય સરકારને પણ મારી નમ્ર વિનંતી છે કે 12 રાજ્યની બોટો અહીંયા આવીને જે માછીમારી કરે છે એ પણ LED લેમ્પોથી, એ ખતરનાક લેમ્પો આવે છે એનેથી જે કરવામાં આવે છે, શેડા પાડીને એ બંધ થવી જોઈએ અને અહીંના માછીમારોને રોજગારી મળે તેવું ગુજરાત રાજ્ય અને ભારત સરકાર આવું અમલવારી કરે કે ભાઈ 12 રાજ્યના લોકોએ ગુજરાત રાજ્યમાં માછીમારી નહીં કરવા જવી, અને માછીમારી કરે તો જે અદ્યતન લાઇટો છે એનો ઉપયોગ ન કરવો જોઈએ. દરિયો બધાનો છે, ના નથી કોઈને, પણ અહીંના લોકો ભૂખે મરે ને બહારના લોકો મોજ કરે એ તો અમને પાલવે જ નહીં. એટલે મિત્રો, ચાલો આપણે આવેદનપત્ર દેવા જઈએ. કાર મિત્રો, આજે તારીખ 21 હોય અને ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર અને કોડીનારના મુદ્વારકા ગામના માછીમાર લોકો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવા જઈ રહ્યું છે, જેમાં તેઓનો પ્રશ્ન છે 12 રાજ્યના માછીમારો જેઓની અદ્યતન બોટો લઈ અને અદ્યતન લાઇટોથી જે મચ્છીને એકત્રિત કરી અને દરિયામાં જે નીચે તળિયે પણ જે આપણે કહેવામાં આવે ને કે ભાઈ તળિયેથી ગારો પણ લઈ લે એવી એની અદ્યતન જાળો હોય છે, એમાં જીવસૃષ્ટિ હોય છે અને એ દરિયો પોતાનો તો સાફ કરી નાખ્યો છે મહારાષ્ટ્રનો, પણ ગુજરાતનો પણ દરિયો સાફ કરવાની તૈયારીમાં છે. એ આગળ વધે ને અટકાવવા માટે આજે આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે. અને બીજો પ્રશ્ન પણ એવો છે કે જો 12 રાજ્યના માછીમારો અહીંથી મચ્છી સાફ કરી જાય તો અહીંના લોકો શું કરે, કારણ કે ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બહારના લોકો મોજ કરી જાય, એ તો વસ્તુ આપણે પાલીએ જ નહીં. તો આપણે આવેદનપત્ર પાઠવવાનું છે
અને જુદા જુદા બંદરોના લોકો પણ આવેદન પાત્ર થવાના હોય. સાહેબ, રજૂઆત એવી છે કે 12 રાજ્યના માછીમારો અહીંયા એની અદ્યતન ટોલરો લઈને આવે છે અને અદ્યતન લાઇટો વાપરે છે. એ લાઇટોના કારણે મચ્છીને આકર્ષણ થાય છે અને તમામ મચ્છી સાફ કરી જાય છે. અહીંના માછીમારોને કોઈ જાતની મચ્છી મળતી નથી અને બેરોજગાર થઈ ગયા છે. કયો સાહેબ ને કયો તમારો પ્રશ્ન? તદ્દન સાહેબ, બંધ થાય ને અમારી માંગ એવી જ છે કે બંધ કરી નાખે ને તો અમને નાના મચ્છીમારને ફાયદો થાય, બાકી તો બેરોજગાર બધા થઈ જાય. આધુનિક બોટો છે, મોબાઈલ બંધ કરો, આધુનિક બોટો છે ને બધી મચ્છી એ લોકો મારી લે. ઓકે ઓકે ઓકે. અમારી મુદ્વારગા ગામવટી, સમસ્ત ગામવટી એવી રજૂઆત છે અને અમે અત્યારે મામલતદાર સાહેબને આવેદન પત્ર પણ આપ્યો છે. વિષયમાં એમ છે કે જે ગુજરાતના બહારના રાજ્ય છે, જેમ કે કેરેલા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ત્યાંની બોટો અમારા દરિયામાં અહીં મુદ્વારગાને સામે આવી અને એલઈડી ફિશિંગ અને બધી 40-50 બોટો લાઇનમાં મચ્છી મારે છે અને જે એલઈડીથી મચ્છીનું આકર્ષણ થતાં ટોટલ મચ્છી સાફ કરી જાય છે. આના કારણે અમારા બધી મૃદ્વારકાના જે નાના માછીમારો છે તે અત્યારે બહુ હાલાતનો સામનો કરી રહ્યા છે અને બહુ ગંભીર પરિસ્થિતિ છે. અત્યારે કોઈને નાના માછીમારોને મચ્છી ન મળતી, બેરોજગાર છે, તેના કારણે બધા નાના માછીમારો બેરોજગાર થઈ ગયા છે. એટલે સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે જેમ બને એમ વહેલી તકે આના પર પ્રતિબંધ લાવે અને તે લોકો અમારા દરિયામાં ન આવે તેના માટે તેઓને ઉપર કાર્યવાહી કરે. અગાઉ તમે આ બાબતે કોઈથી ક્યારેય રજૂઆત કરેલી? હા, આના અગાઉ અમે ફિશરીઝમાં, મરીન પોલીસમાં રજૂઆત મૌખિક અને પત્ર દ્વારા પણ કરેલી છે, પણ હજી સુધી કોઈએ પગલાં નથી લીધા. એટલે હવે અમે ડાયરેક્ટ મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે કે તેઓ તાત્કાલિક આનો નિકાલ કરે અને તેઓને પ્રતિબંધ મૂકે. અન્ય રાજ્યની બોટના લોકો તમારી બોટ ઉપર હુમલો પણ કરે છે, આવી વાત અમે સાંભળી? હા હા, એવું પણ અમને જાણવા મળ્યું છે કે તેઓ એક એક બોટોમાં 40-50 માણસો હોય છે અને અમારા નાના માછીમારો કાંઈ પણ એ લોકોને કહેવા જાય છે તો તેમને ધાક ધમકી આપે છે અને મારવાની ધમકી આપે છે. વેરાવળ માંગરોળમાં બોટને કંઈ નુકસાન પહોંચાડ્યું? અત્યારે થોડા સમય પહેલા વેરાવળમાં એક બોટને પકડી લાવ્યા હતા, તેમાં બબલ સારી થઈ હતી, છતાંય હજી લોકો મચ્છી મારવાનું ચાલુ જ છે. 40-50 ફૂટ ઊંડે પાણીની અંદરથી મચ્છી મારીને લઈ છે. તેઓ 40-50 ફૂટ ઊંડે એ લોકો એલઈડી લાઇટ મૂકે છે અને લાઇટના કારણે મચ્છીઓ બધી આકર્ષણ થઈને ભેગી થઈ છે અને બધી એ લોકો લઈ જાય છે. એક બોટ બંધ થવાથી કેટલા લોકોને નુકસાન થાય છે? એક બોટ બંધ થવાથી 100 માણસોને નુકસાન થાય છે. સમજી છે, ખારવા સમાજનો માજી સાહેબ પટેલ છું. અમે ઓખાથી જાફરાવાદ સુધીના માછીમારોને એક સંમેલન મળ્યું હતું, તેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ જે મોટી રાક્ષસી ફિશિંગ જે થાય છે તેને બંધ કરવા માટેના પ્રયત્નો હતા અમારા અને અમે નક્કી પણ કર્યું હતું બધા સમાજોએ કે આજથી આપણે સરકારને જાણ કરીએ અને આ ફિશિંગ જે કરે, લાઇટ ફિશિંગ, લાઇન ફિશિંગ, પેરા ફિશિંગ, એ તદ્દન બંધ જ થવી જોઈએ. એનું કારણ એવું છે કે જો આ રાક્ષસી ફિશિંગ ચાલુ રહેશે તો નાના માછીમારનો કોઈ ધંધો જ નથી અને એના છોકરા, બાયડી છોકરા બધા રખડી જશે. એટલે સરકારશ્રીને અમારું તો એવું કહેવાનું છે કે વહેલામાં વહેલી તકે આ જે રાક્ષસી પ્રવૃત્તિ કરે છે ને જે બિન લાયસન્સની છે ફિશિંગ કરે છે, એ વહેલા તકે બંધ થાય ને એવી અમારી માંગણી છે. નમસ્કાર મિત્રો, આ વ્યથા, આ દુઃખ તમે જાણ્યું કે ભાઈ એક બોટ બંધ થવાથી
સો લોકોને નુકસાન થાય છે. તો અત્રે તમે દરિયાકાંઠે જાઓ, વણાકબારા જાઓ, મૂળદ્વારકા જાઓ, કોઈ પણ બંદરે જાઓ, બોટોના થપ્પે ને થપ્પા પડ્યા છે, એ કેવડું મોટું નુકસાન થાય છે તમે જોઈ શકો છો મિત્રો. તો આવા અવનવા વિડીયો જોવા માટે કોડિનાર કે આવા યુટ્યુબ ચેનલ છે કે મેર.